સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકાના ખેડૂતોને પોતાનો પાક વેચાણ કરવા માટે દૂર દૂર જવું ન પડે એ માટે ધ્રાંગધ્રામાં એપીએમસી માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. યુવાન પોતાનો મગફળીનો પાક વેચાણ કરવા માટે રાત્રે 1 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક લઈ આવ્યો હતો. તે સમયે મુજબ માર્કેટિંગ યાર્ડમાં કોઈ કામ ચલાવવા માટે ખાડો કરવામાં આવ્યો હતો. આ ખાડામાં નર્મદા કેનાલની પાઇપલાઇન લીક થવાથી અંદાજે 40-50 પાણી ભરાઈ ગયેલ હતું. રાત્રિના અંધારામાં ખેડૂત યુવાન પોતાનો પાકને લોડિંગ બાજુ રાખીને માર્કેટિંગ યાર્ડની અંદર શૌચક્રિયા કરવા માટે જતા પાણીના ખાડામાં પગ લક્ષી જવા થઈ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. 14 કલાકની લગાતાર મહેનત બાદ અંદાજે 40-50 ફૂટ ખાડામાંથી પાણી બહાર કાઢીને યુવાનનો મૃતદેહને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ ધ્રાંગધ્રા એપીએમસીનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ યુવાન ખેડૂતના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. લોકમુખે દ્વારા ચર્ચાઓ થઈ રહી છે કે આવડા મોટા ખાડામાં કરવામાં આવ્યા છે તો ત્યાં કેમ કોઈ સેફટી માટેના પગલાં લેવામાં આવ્યા નથી, કેમ કોઈ સિક્યુરિટી ત્યાં રાખવામાં ન આવી, આવડા મોટા ખાડાઓમાંથી કોઈ સમયસર પાણીનો નિકાલ કરવામાં ન આવ્યો. ખેડૂત યુવાન પાક વેચાણ કરવા માટે એપીએમસીમાં આવ્યો કે પોતાનો જીવ મૂકવા માટે? હાલ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓનું પૂરણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂત યુવાનનો જીવ ઘોર બેદરકારી થઈ ગયો એ વાત લોકમુખે વાંચોનો કોઈ જવાબ આપવા માટે તૈયાર થશે? ધર્મેશ રબારી, ZS TV, ધ્રાંગધ્રા. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.